માળિયાનાથી તલાલા ગીર વિસ્તારમાં જતી એસટી બસોના રૂટ કેન્સલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો રજડી પડતા ભારે રોષ વ્યાપ્યો હતો તેમજ એસટી તંત્રના અધિકારીઓની અણઘટ વહીવટના કારણે સારી ઇન્કમ કમાઈને આપતા આ બસ રૂટ કેન્સલ કરવામાં આવતા હોવાનો પૂર્વ સરપંચે ખોડાભાઈ ખાણીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને મુસાફર જનતાના હિતમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી માળિયા હાટીનાથી તાલાડા ગીર વિસ્તારમાં જતી એસટી બસ છાસવારે કેન્સલ કરી નાખવામાં આવતા બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો રજડી પડે છે ત્યારે મોટાભાગે ભરચક ટ્રાફિકમાં દોરતી કેશોદ તાલાડા તેમજ વેરાવળ જૂનાગઢ વાયા બાબરા રૂટની બસ કેન્સલ કરતાં પચાસથી વધારે વિદ્યાર્થીઓ અને મુસાફરો રજડી પડ્યા હતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો એસટી તંત્રના અધિકારીઓની અણધર વહીવટના કારણે સારી ઇન્કમ કમાઈ આપતા બસ રૂટ કેન્સલ કરવામાં આવતા હોવાનો પૂર્વ ઉપસરપંચ ખોડાભાઈ ખાણિયાએ આક્ષેપ કર્યો છે મુસાફરે જનતાના હિતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે ગીર વિસ્તારમાં દોડતી કેશોદ આકોલવાડી રૂટની બસમાં દસથી વધારે ગામોના વિદ્યાર્થીઓ માળિયા તાલુકાના મથકે અભ્યાસ અર્થે અપડાઉન કરે છે તેઓ છાસવારે બસ રૂટ કેન્સલ કરવામાં આવતા રજડી પડે છે આજે ઉપર મુજબના બંને બસ રૂટ કેન્સલ કરવામાં આવતા પચાસથી વધુ મુસાફરો સાથે વિદ્યાર્થીઓ રજડી પડ્યા હતા મારું કહેવાનું એવું છે કે આ તાલાળા કેસોદ તાલાળાવાળી બસ અવારનવાર કાપી નાખવામાં આવે છે જે બસ ઇન્કમમાં પણ ખૂબ જ સારી છે અને આ બધું વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે મુસાફરો પણ થોડું હેરાન થાય છે બધાક મુસાફરો આ બસમાં મુસાફરી કરે છે અને અવારનવર આ બસ કાપીને કામ આવતો હોય તેથી મુસાફરો અને વિદ્યાર્થીઓ હેરાન થાય છે જો આ બસો આવી રીતે આપવામાં આવશે તો ન છૂટકે આંદોલન કરવામાં આવશે રમેશ કારિયા લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના